ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અંતર્ગત આવતા સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોજગાર નિર્મિત માટે સમર્થ સ્કીમ ચલાવાઈ હતી, જેમાં રોજગાર મેળા અને ટ્રેનિંગ લેનારોને આજે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેની પર આપણે નજર કરીએ. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અંતર્ગત આવતા સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોજગાર નિર્મિત માટે સમર્થ સ્કીમ ચલાવાઈ છે. આ સમર્થ સ્કીમમાં દેશના અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના રોજગારોને સ્કીલ સાથે રોજગાર આપવાની યોજના છે. સુરત શહેર ખાતે સૌ પ્રથમવાર આદ્યશ્રી જ્ઞાન કેન્દ્ર અને ટ્રેનિંગ કોન્ફેડરેશન અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ સાથે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયો છે, જેના ભાગરૂપે આજે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે રોજગાર મેળા અને ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. તેવા તાલીમાર્થીઓને ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી અને સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડના સભ્ય સચિવ રંજીત રંજન ઓખાડિયાનું વિશેષ માર્ગદર્શન અને નેતૃત્વમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિ અસંગઠિત ક્ષેત્રના રોજગારી મહિલાઓ વિદ્યાર્થીઓ ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામ કરનારા રોજગારો માટે રોજગાર મેળાનું પણ આયોજન કરાયું છે, જ્યાં તેમને માર્ગદર્શન સાથે યોગ્ય સૂચનો દ્વારા રોજગાર મેળવવા માટેની માહિતી પણ આપવામાં આવી હતી. તે પેલા મહાનુભાવે દીપ પ્રાગટ્ય કર્યું હતું, તે માહોલમાં આપણે જઈએ. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વની અંદર ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દરેક ક્ષેત્રનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. આજે સુરતની અંદર આદ્યશ્રી ટ્રેનિંગ દ્વારા સિલ્ક સમગ્રના નેજા હેઠળ બહેનોને 60 દીકરીઓને પોતાને સિલ્કની ટ્રેનિંગ આપવામાં આવી. કેવી રીતે સિલ્ક બને છે, કોકુનમાંથી આવે છે, એની પ્રોડક્ટ, એનું સ્ટિચિંગ અને એની જતા આગળ જતા એ લોકો પોતે આમાં કેવી રીતે બુટીક ખોલીને સામેલ થઈ શકે એના માટેની માર્કેટિંગ સ્કિલ પણ અહીંયા શીખવાડવામાં આવે છે. એમના નિહાલ રૂપાવાલાએ ખૂબ સરસ રીતે આયોજન કરીને પહેલો બેચ જે સમાપ્ત કર્યો એના સર્ટિફિકેટ અપાયા. એ સર્ટિફિકેટ સરકાર માન્ય સર્ટિફિકેટ છે અને એને આધારે એમની પાસે ઓલપાડની અંદર પણ એક સેન્ટર ચાલે છે, એમાં પણ બધી ઇન્ક્વાયરીઓ આવી અને બીજા કરીને લગભગ 600 જેટલી દીકરીઓ આમાં કામ માટે એ લોકોને લગભગ 75 કલાકની ટ્રેનિંગ આપવામાં આવે છે અને 75 દિવસની અને રોજ 4-5 કલાકની ટ્રેનિંગ દ્વારા એ લોકો એક સક્ષમ બની ગયા છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ કે દ્વારા યહાં પર એક સમર્થ યોજના કે તહત જીતને પ્રી કોકુન ઓર પોસ્ટ કોકુન ઓર ટેક્સટાઇલ સે રિલેટેડ જો ભી તકનીકી હૈ ઉસમેં ટ્રેનિંગ કી યોજના ચાલુ કી ગઈ હૈ. ઓર મુજે આકર યે બહોત હર્ષ હો રહા હૈ કે જીતને ટ્રેનિસ કો યહાં પર ટ્રેનિંગ દી ગઈ હૈ ઉસમેં જો ઉત્સાહ ઓર જો ચહેરે મેં જો ચમક હૈ ઉસસે મુજે લગતા હૈ કે હમ લોગો કે જો પ્રયાસ હૈ ઇસમેં સફળતા તો મિલી હૈ ઓર ભી સફળતા મિલને કી સંભાવના હૈ. હમારે ટ્રેનિંગ પાર્ટનર હૈ નેહલજી ઓર ઇનકે જો પ્રયાસે સે ઓર મહેનત સે જીસ પ્રકાર સે ટ્રેનિંગ કા કાર્યક્રમ હુઆ હૈ ઓર આને વાલે સમય હોને વાલા હૈ મેરી પૂરી શુભકામના હૈ જીતને છાત્ર છાત્રાએં જો ટ્રેનિંગ યહાં પર લી હૈ ઉનકો ઉજ્જવલ ભવિષ્ય કી. આદ્યશ્રી જ્ઞાન કેન્દ્ર ટ્રેનિંગ કન્ફેડરેશન સેન્ટ્રલ સિલ્ક બોર્ડની સાથે ટાઈઅપ કરીને સુરતની અંદર સૌથી પહેલું આ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરની અંદર નિઃશુલ્ક બને પાર્ટિસિપન્ટ્સને જુદા જુદા ટ્રેનિંગ કોર્સીસ શીખવવામાં આવે છે અને એ ટ્રેનિંગ કોર્સીસનો પર્પઝ એ લોકોમાં સ્વાયત્તતા અને પર્સનલ ડેવલપમેન્ટનો છે. અમે સ્કિલની સાથે લાઈફ ઇવન જે પર્સનલ ડેવલપમેન્ટ કરવાનું છે, જે પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરવાનું છે, પોતાની લાઈફ મેનેજ કરવાની છે, લાઈફના વેલ્યુઝ છે, ઇવન હાઇજીન એના વિશે પણ જાણકારી આપીને ઓવરઓલ એમનું પર્સનલ ડેવલપમેન્ટનું ફોકસ કરીએ છીએ. અમારો આદ્યશ્રી જ્ઞાન કેન્દ્રનો જે મોટો છે એનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે અમે દરેક વ્યક્તિને જે અમારા પાર્ટિસિપન્ટ છે એને આત્મનિર્ભર બનાવીએ અથવા તો કોઈ પણ એવા પ્લેટફોર્મ ઉપર લઈએ જ્યાંથી એમને કોઈના હેલ્પની જિંદગીમાં જરૂર નહીં પડે. અને જે રીતના સેન્ટ્રલ સિલ્ક બોર્ડનો સપોર્ટ છે, જે રીતના મેડમનો સપોર્ટ છે, મને એવું લાગે છે કે આ એકદમ સારી રીતના અમે વિચારું તે કરી શકીશું. સૌનો ખૂબ ખૂબ આભાર. આ યુનિંગ કોમ્ફેન્ડર સેન્ટ્રલ સિલ્ક બોર્ડ અને આદ્યશ્રી જ્ઞાન કેન્દ્ર અને ટ્રેનિંગ કોન્ફેડરેશન સાથે ઈયાનો ભાગ બની નિઃશુલ્ક ટ્રેનિંગ મેળવી શકો છો અને આ ભારત સરકારની યોજનાનો લાભ લઈ શકો છો. સાથે જ રિયલ સિલ્ક ફાર્મર ફાઉન્ડેશન સાથે જોડાઈ ગુજરાત રાજ્યમાં સહેતુત રેશમ વિશે નવસારી અને સુરત જિલ્લામાં જોડાઈ આ યોજનાનો ભાગ બની શકો છો વગેરે ત્યાં જણાવ્યું હતું. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.